ગુજરાત વિધાનસભા ચૂંટણીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે વિધાનસભાના ઉમેદવારો માટે ફોર્મ ભરવાની અંતિમ તારીખે દરેક રાજકીય પક્ષના કેન્ડિડેટોનો જમાવડો થયો હતો। શક્તિ પ્રદર્શન સાથે દરેક રાજકીય પક્ષના ઉમેદવારો નોમિનેશન ફોર્મ ભરવા માટે ચૂંટણી અધિકારી સમક્ષ પોતાનું ફોર્મ ભરીને દાવેદારી નોંધાવી હતી। ભાવનગર જિલ્લાની કુલ 7 વિધાનસભા બેઠક પર દરેક રાજકીય મહાનુભાવોએ પોતાની દાવેદારી નોંધાવીને જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। ભાવનગર શહેરની ગ્રામ્ય બેઠક પર પરસોદમભાઈ સોલંકી જેવો કોળી સમાજના દિગ્ગજ નેતા છે, તેઓએ આજે નાદુરસ્ત તબિયત હોવા છતાં પોતાના કાર્યકર્તાઓ સાથે સતત 6ઠી વખત વિધાનસભા બેઠક પર દાવેદારી નોંધાવી છે। ભાજપના દિગ્ગજ નેતા પરસોત્તમભાઈ સોલંકી સતત 5 ક્રમથી ભાવનગરની ગ્રામ્ય બેઠક પર વિજેતા બની રહ્યા છે। આ વિધાનસભામાં તેમની સાથે કોંગ્રેસ દ્વારા 22 વર્ષથી સક્રિય અને પાયાના કાર્યકર રેવતીસિંહ ગોહિલને મેદાનમાં ઉતાર્યા છે। રેવતસિંહ ગોહિલ ગોહિલવાડ રાજપૂત સમાજના ઉપપ્રમુખ છે। આ સાથે દરેક ગ્રામ્ય વિસ્તારમાં તેમનું સારું એવું પ્રભુત્વ છે, માટે ભાવનગર ગ્રામ્ય વિધાનસભા બેઠક 103 પર રસાકસીનો માહોલ જોવા મળશે। ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આ વર્ષે ત્રીજા પક્ષ તરીકે આમ આદમી પાર્ટીની પણ એન્ટ્રી થઈ છે અને તેઓ પણ દમકમથી પોતાના કાર્યકર્તાઓ સાથે રેલી સ્વરૂપે ઉમેદવારી નોંધાવી રહ્યા છે। ભાવનગર શહેરની પશ્ચિમ બેઠક પર રાજુ સોલંકીએ આજે પોતાનું ફોર્મ ભર્યું હતું। રાજુ સોલંકી કોળી સમાજનો મોટો ચહેરો છે, આ સાથે જ વીર માધાતા સંગઠનના રાષ્ટ્રીય અધ્યક્ષ છે। વિધાનસભા ઇલેક્શનમાં ભાવનગર શહેરની પશ્ચિમ બેઠક જે ભાજપનો ગઢ માનવામાં આવે છે, તેમાં જીતુ વાઘાણી સામે આમ આદમી પાર્ટીના રાજુ સોલંકી સાથે પશ્ચિમના કોંગ્રેસના ઉમેદવાર કે ગોહેલે પણ ઉમેદવારી ફોર્મ ભર્યું હતું। ત્યારે દરેક રાજકીય પક્ષોએ આજે વાસ્તે ગાજતે વિધાનસભા ઉમેદવારનું ફોર્મ ભર્યા હતા। ભાવનગર જિલ્લાની 7 વિધાનસભા બેઠક પર કુલ 6 બેઠક પર ભાજપનો કબજો છે, જ્યારે તળાજા તાલુકાની એકમાત્ર બેઠક પર કોંગ્રેસનો કબજો છે। પરંતુ આ વર્ષે ત્રીજા પક્ષની એન્ટ્રી થતાં ભાવનગરના રાજકીય સમીકરણોમાં કોણ હારશે કોણ જીતશે તે આવનારા દિવસોમાં જોવાનું રહ્યું। મારી નોંધાવી છે પશ્ચિમ વિસ્તારમાંથી, શું લાગે છે, કેવા પ્રશ્નો છે આ વિસ્તારના, તમે શું કરવા માંગો છો? આ વિસ્તારના એવા પ્રશ્નો છે, રોડ રસ્તા સ્કૂલો દવાખાનાનો માણસો હેરાન થાય છે, રસ્તા ખરાબ છે, 10-10 જણ થીગડા મારે છે, પણ રસ્તા સારા નથી થતા, મોંઘવારી છે, દૂધમાં ને લોકો 5-5 રૂપિયા વધારી દીધા છે, જીએસટી તકલીફો છે, જીએસટી વધારી દીધી છે, એટલે મોંઘવારી ડીઝલમાં પેટ્રોલમાં કે કોઈ પણ ચીજમાં, બાટલા 500 રૂપિયાનો જ્યારે કોંગ્રેસમાં 400નો હતો ત્યારે અત્યારે 1100 થઈ ગયો છે, એટલે બધી એટલી બધી નવા ઉદ્યોગો 5 વર્ષ આ જેટલા અત્યાવ્યોમાંથી એક પણ નવો ઉદ્યોગ નથી મોટો આવ્યો, કોઈ ભાવનગરનો કોઈ વિકાસ જ નથી, એટલે લોકો હેરાન પરેશાન છે। પૂરેપૂરી રહે છે જીતુભાઈની સાથે, અને જીતી મારા એવા કામો બોલે છે કે મેં લોકોના અડધી રાતે કામ કર્યા છે, અને સરળ જવાબ આપું, હું જમીન વિકાસ બેંકનો ચેરમેન છું 15 વર્ષથી, અને કોઈ પણ ખેડૂત હોય કે કોઈ પણ હોય સરળતાથી લોનો આપી છે, કોઈ તકલીફ નથી પડવા દેતા, એટલે અમે જીતી નથી આવશું। મારે કંઈ કેવું નથી, આજે ફોર્મ ભરવાનું હતું એટલે હું ફોર્મ ભરવા અહીંયા આવ્યો છું, અને બધાને એક કહું છું કે બધા ભાજપ તરફેણમાં મતદાન કરજો, એવી બધાને મારી નમ્ર અપીલ છે। પરસોદભાઈ, આખા સૌરાષ્ટ્રમાં પણ તમારો દબદબો છે, આખા સૌરાષ્ટ્રમાં પ્રચાર માટે જવાના છો, શું કહેશો? એ માટે પ્રચાર કરવાનું મારે કંઈ કેવું નથી, પણ જેટલી પાર્ટી જવાબદારીઓ આપશે તો એની અંદર બનતા પ્રયત્ન કરી અને પાર્ટીને જીતાડવાનો પ્રયત્ન કરીશ। આજ મેં યહાં આયા હું, હમારે કેશુભાઈ હૈ, જીતુભાઈ વાઘાની જી હૈ, સહેજલ બહેન હૈ, આ તીનો ફોર્મ સબમિટ કરને મેં યહાં ઉપસ્થિત હું, ઓર મેં લગભગ ગુજરાત મેં લંબે સમય સે કામ કર રહા હું, દેશભર કે કઈ રાજ્યો મેં કામ કરને કા મુજે મોકા મિલા હૈ, મેં બહોત હી સંતુષ્ટ હું कि गुजरात की प्रजा के हित में गुजरात की सरकार लगातार लगातार अच्छा काम कर रही है, और इसीलिए जनता के मन में प्रसन्नता है, और ये प्रसन्नता परिणामों की तरफ जाएगी। पूरा देश गुजरात से आशा रखता रहा है, और मोदी जी ने जो पूरे देश को
नेतृत्व दिया है, सबका साथ सबका विकास, ये नारा गुजरात में चरितार्थ देखने को मिलता है और इसलिए जनता के मन के अंदर भी लगातार गुजरात पुनः भाजपा के पास ये संदेश घर घर के अंदर है। सर, गुजरात में इस बार तीसरी पार्टी भी आई हुई है, फोकट में सब चीज़ देने की बात कर रही है, क्या गुजरात की प्रजा क्या उसको स्वीकार करेगी? देखिए, मैं अधिकांश समय दिल्ली रहता हूँ, मैंने दिल्ली का यमुना भी देखा है और दिल्ली का व्यवहार भी देखा है और इसलिए हम जानते हैं कि कहने के बाद बदल जाना और सिर्फ क्यों करके सत्ता में आना बिना उद्देश्य के, लोगों के बीच काम करने की बातें करते हुए जो समय व्यतीत किया जा रहा है और जनता भ्रम में नहीं है। और गुजरात तो मॉडल है साहब, गुजरात तो आने वाली सदी के लिए काम करने वाला गुजरात है और वो इसलिए गुजरात है कि गुजरात का प्रत्येक व्यक्ति देश कैसा बनाना है इसका संकल्प लेकर आगे बढ़ा है और वो ऐसे किसी और अन्य दलों को मुकाम नहीं देने वाला है। वो भाजपा से प्यार करता है, अपने देश से प्यार करता है और इसीलिए यहाँ मैं जीतू भाई को देख रहा हूँ, केशु भाई को देख रहा हूँ, सेजल बेन के प्रति भाव देख रहा हूँ, तो भाव विभोर होकर जनता साथ में खड़ी। गुजरात का माहौल आपने देखा है, अभी कितनी सीट आने का अनुमान पर? देखिए, हम तो 150 से ऊपर की उस पर हैं, हमारा जो प्रयास है वो 182 पर है, एकदम ताकत से। जनता की इच्छा सारी की सारी सीट देने की है और हम बहुत अच्छे से जनता के भाव को समझते हैं, उनकी इच्छाओं को हम अपने मैनिफेस्टो में स्थान देते हैं और इसलिए जनता जैसा चाहती है वैसा गुजरात बनाते हैं। ब्यूरो रिपोर्ट, जीतू बारड, भावनगर।